मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। लास्ट अपने चैप्टर नंबर 2 जो शेयर स्टार्ट कर रहे थे, और अपन टीमा अपने डेफिनेशन जो थी जस्ट आई बना दी, सेकंड थिंग कैरेक्टरिस्टिक्स एंड द प्रोसेस ऑफ ऑर्गेनाइजिंग अपने एग्जीक्यूशन कर रहे थे। नाउ अपने जो डिस्कस कर रहा हूं छे स्ट्रक्चर ऑफ एन ऑर्गेनाइजेशन के पांच टाइप का अपना स्ट्रक्चर जो है जो बना छे, એટલે આ ચેપ્ટર ઓલમોસ્ટ આપણે પૂરું કરવાનું છે, બીકોઝ જે મેઈન જે જે મેઈન પોઈન્ટ જે છે એ આપણે રિવાઇઝ કરવાનું છે, બીજું બધું છે એ તમે જોઈ લો છો, રાઈટ? એ કઈ હું કોઈ વધારે લાઈક નથી હું કે રિવાઇઝ કરવાનું જે છે મને લાગતું નથી, આ જે છે પોઈન્ટ એ લખ્યા છે ને એ આપણે રિવાઇઝ કરી લીધું। તો સ્ટ્રક્ચર ઓફ એન ઓર્ગેનાઇઝેશન પાંચ સ્ટ્રક્ચર છે, એક તો લિનિયર ઓર્ગેનાઇઝેશન, સેકન્ડ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, થર્ડ વન ઇઝ ફોર્મલ, ફોર્થ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એન્ડ લાસ્ટ વન ઇઝ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન। આ ત્રણ ઓર્ગેનાઇઝેશન જે છે, એક તો લિનિયર, ફંક્શનલ એન્ડ મેટ્રિક્સ, આ ત્રણ જે ઓર્ગેનાઇઝેશન છે ઇમ્પોર્ટન્ટ છે, અને આટલા ઓર્ગેનાઇઝેશન માંથી એક એનો ક્વેશ્ચન આપવો છે। આ ત્રણ માંથી એક ક્વેશ્ચન તમને ત્રણ માર્કમાં આવશે કે ડ્રો અ ડાયાગ્રામ એન્ડ વિથ એક્સપ્લેનેશન, એ પર્ટિક્યુલર તમને પૂછાશે, આટલા માર્ક તમને એક જે છે ત્રણ માર્કનો ક્વેશ્ચન આપવો છે, કોઈ સ્ટ્રક્ચર તમને પૂછાઈ શકે। તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ લિનિયર ઓર્ગેનાઇઝેશન, તો લિનિયર ઓર્ગેનાઇઝેશન મીન્સ કે આપણે સેકન્ડલી કહી શકીએ આર્મી ઓર્ગેનાઇઝેશન પણ કહેવાય, ધેન અધર મીન્સ કે ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન પણ આપણે એને કહીએ છીએ। લિનિયર નો મતલબ થાય છે કે આપણે બધું ઓર્ડરલી મેનરમાં કરીએ છીએ, લાઈક સ્ટેટ લાઈનમાં આપણે કરીએ છીએ ઓર્ડરલી, કે અપર ટુ લોઅર લેવલ, બરાબર? અપર ટુ લોઅર લેવલમાં જે આપણે સિક્વન્સમાં કરીએ છીએ, ઓર્ડરમાં કરીએ, એને આપણે લિનિયર ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ। અને લિનિયર ઓર્ગેનાઇઝેશન માં એક થીમ છે કે એક તો સેન્ટ્રલાઇઝેશન પાવર હોય, ખબર છે ને? સેન્ટ્રલાઇઝેશન પાવર મીન્સ વોટ? કે કોઈ એક પર્સન ના હાથમાં જે છે, લાઈક કે આમાં જોઈએ, તમે આમાં ફોર્મેટ જોતા હશો કે આમાં જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર એ ટોપ લેવલ જે છે, એટલે બધો પાવર જે સેન્ટ્રલાઇઝ પાવર જે છે એ ડેમોક્રેટિક પાવર જે છે, સુપ્રીમ પાવર જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર ડીઓડી એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર ના હાથમાં હશે, બરાબર? તો એક માર્કમાં ક્વેશ્ચન બી તમને પૂછાઈ શકાય કે આપણે જે છે લિનિયર ઓર્ગેનાઇઝેશનને ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન કેમ કહીએ, લિનિયર ઓર્ગેનાઇઝેશનને ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન આપણે કેમ કહીએ? તો બીકોઝ ધેટ કે ડિવિઝન ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધી વર્ક, અગેન આઈ રિપીટ, ડિવિઝન ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધી વર્ક બટ અકોર્ડિંગ ટુ ધી ડિપાર્ટમેન્ટ, ડિવિઝન ઇઝ નોટ, પણ તમને અંડરલાઇન કરાવ્યું છે ને, ડિવિઝન ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધી વર્ક બટ અકોર્ડિંગ ટુ ધી ડિપાર્ટમેન્ટ, એટલે આપણે લિનિયર ઓર્ગેનાઇઝેશનને ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન પણ કહીએ છીએ। લિનિયર ઓર્ગેનાઇઝેશન જે છે એ ડિપાર્ટમેન્ટને ઇમ્પોર્ટન્સ આપે છે ધેન ધી વર્ક કરતા, બરાબર? સેપરેટ ડિપાર્ટમેન્ટ હોય છે ને સેપરેટ પ્રોફેસર પણ હોય છે। પછી આ જે ડ્રો કરેલો છે આ ડાયાગ્રામ, આ જે છે તમારું ફોર્મેટ, એવું આ જે ફોર્મેશન જે છે એવું આ એ તમે જોઈ લો, અને પછી નીચેનું ડિસ્ક્રિપ્શન જે છે એ તો થઈ જશે। દેન આપણે જોઈએ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, હવે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન જે છે એ બેઝડ ઓન ધી વર્ક એન્ડ સ્પેશિયલાઇઝેશન, ફંક્શનલ જે છે બેઝડ ઓન ધી વર્ક એન્ડ સ્પેશિયલાઇઝેશન, બરાબર? ફંક્શન એટલે કે જે જેનું કામ જે છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, જેવું જેની કેપેબિલિટી જે છે એવું આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, આપણે એમાં જે છે એ એક્સપર્ટી એડવાઇસ પણ લઈ શકીએ, બરાબર? ધેન કે આપણે જોયું કે લિનિયર ઓર્ગેનાઇઝેશન જે છે એ ડિપાર્ટમેન્ટને ઇમ્પોર્ટન્સ આપશું ધેન ધી વર્ક કરતા, બટ આ જે છે એ ડિપાર્ટમેન્ટ પણ નહીં જાય બટ વર્ક રિલેટેડ ડિવિઝન જે છે એ ડિવિઝન ઓફ વર્ક જે છે ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ડિપાર્ટમેન્ટ, ઇન ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનમાં ડિવિઝન ઓફ ધી વર્ક ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ડિપાર્ટમેન્ટ બટ અકોર્ડિંગ ટુ ધી નેચર ઓફ ધી વર્ક, કે કયા ટાઈપનું વર્ક હશે એ ટાઈપનું એમ કે એનું ઇમ્પોર્ટન્સ રહેશે, એટલે કે ડિપાર્ટમેન્ટ નહીં આપે બટ નેચર ઓફ ધી વર્ક જે છે એ આપે, એટલે આ જે છે એ સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ આપે છે ગિવન ટુ ધી વર્ક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સ્પેશિયલાઇઝેશન, જો આપણે પ્રોપર વેનામાં વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરશું તો એ પર્સનનો આપણે બેનિફિટ પણ મળશે, એનું જે સ્પેશિયલ જે છે સ્પેશિયલાઇઝેશન, બરાબર? સ્પેશિયલાઇઝેશન મીન્સ તમને ખબર જ છે આપણે હાર્ડિકલ પ્રિન્સિપલમાં પણ જોયું, તો એનો પણ આપણે બેનિફિટ લઈ શકીએ ફંક્શનલ ડિપાર્ટમેન્ટમાં, બરાબર? એનું સ્ટ્રક્ચર આપેલું છે કે આમાં ફંક્શનલ ડિપાર્ટમેન્ટમાં જે છે એ
હેન્ડલ કરે છે યા સીઈઓ કરે છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ સુપ્રીમ પાવર જે છે એ સીઈઓ ના હાથમાં હોય છે ફંક્શનમાં એ પણ ઇમ્પોર્ટન્સ છે કે કોઈ વર્ક જે છે એ અસાઇન કે કોઈ બાકી નહીં રહેવું જોઈએ અને કોઈ ડબલ ધેટ મીન્સ કે રિપીટ પણ નહીં થવું જોઈએ તો એ ફંક્શનલ જે છે સ્ટ્રક્ચર છે દેન ધી ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તો ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એ તમને ખબર છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાઇઝ થાય છે અને ઇન ફોર્મલ ઓર્ગેનાઇઝેશન ફોર્મલ ઓર્ગેનાઇઝેશન મીન્સ કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એક સેડો છે કોમ્પ્લિમેન્ટરી છે બંનેના કોમ્પ્લિમેન્ટરી છે તો ખબર છે દેન આપણે જોઈએ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન મીન્સ આમાં મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન જે છે એ બે ટાઈપનું સ્ટ્રક્ચર છે બરાબર તમે એમને તમને અંડરલાઇન કરાવ્યું છે એક તો જનરલ એટલે કે સિમ્પલ બેઝ સિમ્પલ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર એન્ડ સેકન્ડ વન ઇઝ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્યુશન સ્ટ્રક્ચર ફર્સ્ટ વન ઇઝ સિમ્પલ એટલે કે જનરલ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર એન્ડ સેકન્ડ ઇઝ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્યુશન બેઝ સ્ટ્રક્ચર આ જ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એનું વર્ક અકોર્ડિંગ ટુ દી થાય છે એક તો આમાં છે કે ડ્યુઅલ ફ્લો થશે આ ડબલ ફ્લો થશે જોઈએ આપણે એ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન છે એ બંનેનું કોમ્બિનેશન છે કોનું કોમ્બિનેશન છે એક તો વર્ક બેઝ્ડ એન્ડ પ્રોજેક્ટ વાઇઝ વર્ક બેઝ્ડ એન્ડ પ્રોજેક્ટ વાઇઝ એ પણ તમને કીધા હતા કે હાઉ મેની નંબર ઓફ ધી ઓફિસર આર ધેર ઇન મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કે કેટલા નંબર જે છે એ મેનેજર હશે અપોઇન્ટ તો મેનેજર ઇઝ એઝ પર ધ પ્રોજેક્ટ કે જેટલા પ્રોજેક્ટ આપણે આપણી પાસે હશે એ ટાઈપના આપણે પ્રોજેક્ટ મેનેજર અપોઇન્ટ કરશું એટલે કે પર્ટિક્યુલર એક પ્રોજેક્ટ જે છે એટલે મેનેજર હશે એટલે જેટલા આપણી પાસે પ્રોજેક્ટ હશે પ્રોજેક્ટ એક બે ત્રણ ચાર પાંચ છ જેટલા નંબર ઓફ ધી પ્રોજેક્ટ હશે એટલા આપણે નંબર ઓફ ધી ઓફિસર અપોઇન્ટ કરીશું બરાબર એટલે કે કોઈ બી દરેક નેમ કે ઈચ અને એવરી જે ઓફિસરને જે છે પોતાનું ગ્રુપ જે છે ગ્રુપમાં જે પર્ટિક્યુલર કોઈ એક્સપર્ટની એડવાઇસ પણ લઈ શકે કોઈ બહારથી જે પર્સન જે છે એની પણ એ હેલ્પ લઈ શકે છે અને પર્ટિક્યુલર વર્ક કમ્પ્લીટ થઈ જાય એટલે જ્યાં એમની બિલોંગ્સ કરતું હોય ત્યાં એને પાછો સેન્ડ કરી દેવામાં આવે છે બરાબર એટલે લાઈક પ્રોજેક્ટ વર્ક કે પ્રોજેક્ટમાં આપણે કોન્ટ્રાક્ટ વર્ક કે કોન્ટ્રાક્ટમાં આટલું આટલા યરનું છે આટલું કમ્પ્લીટ થઈ ગયું એટલે એઝ ઇટ ઇઝ એ જ્યાંથી આવ્યો છે ત્યાંથી એને સેન્ડ કરી દેવામાં આવશે આમાં જે છે એ આપણે એક્સપર્ટની એડવાઇસ પણ લઈ શકે એન્ડ કે લાસ્ટમાં તમને આ ડાયાગ્રામ આ જે છે તમારું મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન એમાં તમને કીધું લાઈન કરાવેલી હતી કે ડબલ ફ્લો છે ડબલ ફ્લો એટલે પ્રોજેક્ટ મેનેજર બી હોય છે એક પર્ટિક્યુલર એક્સપર્ટ પણ અંદર હોય છે એટલે કે આમાં જે છે એ ડબલ ફોલ્ડ ઓથોરિટી હોય છે શું હોય છે ડબલ ફોલ્ડ ઓથોરિટી નહીતર બધા પ્રોજેક્ટ જે છે એમ તો બધા પ્રોજેક્ટ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરતા હોય છે રાઈટ બટ પ્રોજેક્ટ એમાં આ પર્સન છે તો એ પોતાનું ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે અધર અધર પ્રોજેક્ટમાં જે છે ઇન્ટરફેરન્સ અંદર નહીં આવશે સેકન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર હવે ડિસેન્ટ્રલાઇઝ નો મીનિંગ તમને ખબર જ છે એક સેન્ટ્રલાઇઝેશન એટલે કે સ્મોલ ફોર્મમાં આપણે યુઝ કરી શકીએ અને ડિસેન્ટ્રલાઇઝેશન એટલે આપણે કે લાર્જ ફોર્મમાં જાઇન્ટમાં આપણે યુઝ કરી શકીએ બરાબર કે ડિસ્ટ્રીબ્યુશન આપણે પાવર ઓથોરિટી આપણે બાયફા જે કરેલી હોય એને આપણે ડિસેન્ટ્રલાઇઝેશન કહીએ છીએ તો ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર મીન્સ વોટ તો મીનિંગ અંદર આપ્યું છે કે ધી ડિલિગેશન ઓફ પાવર ફ્રોમ અપર ટુ લોઅર લેવલ ડિલિગેશન ઓફ પાવર દેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર અપર ટુ લોઅર લેવલ ઇઝ ઓર્ડરલી મેનર ઓર્ડરલી મેનર થાય છે એને આપણે ડિલિગેશન ઓફ પાવર કહીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ આપેલું છે એ તમે જોઈ લેજો દેન આપણે જઈએ હવે એલિમેન્ટ ઓફ ડિલિગેશન ઓફ ઓથોરિટી લાઈક રિપોર્ટ જે છે અહીંયા તો એ તમારે રિપોર્ટ જેવું લાગવું જોઈએ એક્ઝામમાં તમને ત્રણ માર્કમાં પૂછાય તો રિપોર્ટ જેવું લાગવું જોઈએ બરાબર એટલે જ એનું નામ મેન્શન કરેલું છે રિપોર્ટ લાગવું જોઈએ તો એમાં જે છે ત્રણ ટાઈપના ડિલિગેશન ઓફ ઓથોરિટી આવશે એલિમેન્ટમાં એક તો એન્ટ્રસ્ટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી ધેન ધી કન્ફર્મમેન્ટ ઓફ ઓથોરિટી એન્ડ ક્રિએશન ઓફ અકાઉન્ટેબિલિટી બરાબર રિસ્પોન્સિબિલિટી શું છે વોટ એ તમને ખબર જ છે દેટ મીન્સ ઓથોરિટી જેવી જેવી કે ટાઈપની જે છે રિસ્પોન્સિબિલિટી ટાઈપની એને પાવર આપવામાં આવે છે ઓથોરિટી આપણ ની વધારે નહીં ઓછું બરાબર આમાં તમને કીધું હતું કે રિસ્પોન્સિબિલિટી ફ્લો જે છે એ ટોપ ટુ બોટમ નો છે
से टॉप टू बॉटम एज वेल एज सेम के ऑथोरिटी नो फ्लो जे छे फ्लो जे छे ए पण टॉप टू बॉटम नो ज हसे એટલે કે ડિલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી નો ફ્લો જે છે એ ટોપ ટુ બોટમ નો હશે અકાઉન્ટેબિલિટી મીન્સ કે આપણે લોઅર લેવલ જે છે બોટમ લેવલ જે છે કોઈ વસ્તુ માટે કે પર્ટીક્યુલર વર્ક જે છે કે ભાઈ વર્ક ટર્ન ક્યાં સુધી હશે કે કમ્પ્લીટ થયો તો રિપોર્ટ આપણે આપણા હાયર લેવલે આપણા ઓફિસરને આપવો પડે ધેટ મીન્સ કે રિપોર્ટ આપવો પડે અકાઉન્ટેબિલિટી આપવો પડે આન્સર આપવો પડે આપણે તેને આપણે કહીએ છીએ એટલે કે અકાઉન્ટ ડિલિગેશન ઓફ અકાઉન્ટેબિલિટી ફ્લો જે છે તો એ થશે બોટમ ટુ ટોપ શું થશે એટલે બોટમ લેવલ ને બોટમ લેવલ જ ટોપ લેવલ ને શું કરશે આન્સર આપશે રિપોર્ટ આપશે એટલે કે અકાઉન્ટેબિલિટી ફ્લો જે છે એ બોટમ ટુ ટોપ અકાઉન્ટેબિલિટી આપણે જે છે એને ડિસ્ટ્રિબ્યુશન નહીં થાય અકાઉન્ટેબિલિટી કોઈ ડિસ્ટ્રિબ્યુશન એમ થાય કે મારા વડે તું પીપલ અચ્છા છે મારા વડે તું આન્સર અચ્છા છે એવું નહીં થાય બરાબર કે મારા વડે તું રિપોર્ટ આપ એવું નહીં થાય જે પર્ટીક્યુલર વર્ક એને આપેલું છે એ જ વર્ક એને જ કરવું પડે એટલે અકાઉન્ટેબિલિટી જે છે આન્સરેબિલિટી જે છે એ ડિસ્ટ્રિબ્યુશન થશે નહીં જ્યારે પાવર એન્ડ ઓથોરિટી જે છે એટલે કે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ડિસ્ટ્રિબ્યુટ થાય અકાઉન્ટેબિલિટી ડિસ્ટ્રિબ્યુટ થતું નથી તો આપણું આજે છે એ આ ચેપ્ટર અહીં પૂરું થાય છે નેક્સ્ટ થી આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈશું એમાં થોડા મેઇન ટોપિક આપણે જોઈશું એટલે આપણું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય નહીં સમજ પડી હોય તો મને પૂછી લેજો